નમસ્તે બાળ મિત્રો, કેમ છો? બધા મજામાં? સરસ. હોમવર્ક કરો છો? ઓકે. કેટલા ઘડિયા રેડી કર્યા? 20 કરી લીધા. રોજે બોલવાના અને લખવાના. ન લખો તો કંઈ નહીં, બોલવાના તો ખરા જ, તો જ તમને ગુણાકાર અને ભાગાકાર આવડશે. કેમ કે આપણે એની જરૂર આગળ પડશે, એના વગર દાખલા થશે નહીં. બરાબર. તો કાલે આપણે શું શીખ્યા હતા? હોમવર્ક કર્યું છે ને બધાએ? કાલે શું શીખ્યા હતા? કિલોગ્રામના દાખલા શીખ્યા હતા, કિગ્રા અને ગ્રામ સરવાળા શીખ્યા હતા ને. આજે આપણે એવા શું શીખવાના છે? બાદબાકી. તો આપણે કયું પેજ ખોલીશું આજે? પેજ નંબર 74. મળી ગયું બધાને? ચાલો 74નું પેજ. તો સૌથી પહેલાં શું લખીશું? તારીખ. આજે કઈ તારીખ છે? 9 તારીખ. તારીખ 9/4/21. હવે સમજવાના, બરાબર? આપણને તો આવડે જ છે, દાખલા તો એક જ છે, બાદબાકી તો આવડે જ છે તમને લોકોને. ખાલી કિગ્રા અને ગ્રામ મૂકવાનું છે પહેલાં પાછળ, અને પછી ઉપર કિગ્રા અને ગ્રામનું જેવી રીતે સરવાળા કર્યા એ રીતે જુઓ. ઉદાહરણ છે, બાદબાકી કરો. 72 કિગ્રામાંથી 24 કિગ્રા બાદ કરો. આડો દાખલો એને ઊભો કર્યો. 72 કિગ્રા માઇનસ 54 કિગ્રા, પાછળ કિગ્રા લેખા. 2માંથી 4નો જાય એટલે 10કાની જરૂર પડી. 6 અને 10ને 2 કેટલા થાય? 12. આપણે 10 મૂકીએ એટલે 10ને 2 12. આપણે બોલી છીએ, અહીં લખેલા છે, બરાબર આપણું ચાલશે જ. તો અહીં 12માંથી 4 જાય તો 8 વધે, 6માંથી 1 5 જાય તો 1 વધે વધતો એટલે 18 જવાબ આવ્યો. બીજો દાખલો, 304 ગ્રામમાંથી 139 ગ્રામ. હવે 304 અને 138 માઇનસ થઈ ગયા. હવે 4માંથી 9 નહીં જાય એટલે શૂન્ય ઉપર 10કો આવશે નહીં, એટલે 3 લીટી મારવાની. ત્યાં 2 અને અહીં આપણે કેટલા મૂકી છીએ? શૂન્ય ઉપર હંમેશા 9 મૂકી છીએ, અને અહીંયા 10 એટલે કે 10 ને 4 14, એટલે એને 14 મૂક્યા. 14માંથી કેટલા કાઢવાના? 9, તો 5 વધ્યા. હવે અહીંયા 9માંથી 3 કાઢી તો કેટલા રહેશે? 6, અને અહીં 2માંથી 1 કાઢી તો 1, બરાબર. ત્યાર પછી કિગ્રા અને ગ્રામવાળો છે. 20 કિગ્રા અને 700 ગ્રામમાંથી 14 કિગ્રા 250 ગ્રામ બાદ કરો. ઉપર લખ્યું છે, બાદબાકી કરો. હવે કિગ્રા અને ગ્રામ આવી રીતે બોક્સ બનાવતા તાવડે જ છે. કિગ્રા નીચે કિગ્રા અને ગ્રામ નીચે ગ્રામ. તો 20 કિગ્રા એટલે 20 નીચે કેટલા ગ્રામ? તો કે 700, એટલે 700 ગ્રામ નીચે મૂક્યા. પછી બીજું વાંચવાનું, 14 કિગ્રા એટલે કિગ્રા નીચે માઇનસ 14, અને 250 એટલે 250. હવે શૂન્યની શૂન્ય, હવે શૂન્યમાંથી 5 ન જાય એટલે 7 ઉપર લીટી, ત્યાં 6 અને અહીં 10, 10માંથી 5 જાય તો 5, 6માંથી 2 જાય તો 4. હવે અહીં શૂન્યમાંથી 4 નહીં જાય તો 10કો લેવો પડશે. તો અહીં લીટી મારી 1, પહેલાંની સંખ્યા એટલે 1, અને અહીં 10 મૂક્યા. 10માંથી 4 ઓછા કર્યા તો 6 રહેશે, અને 1માંથી જાય 0, એટલે કે 6 કિગ્રા અને 450 ગ્રામ. એ રીતે 10કાવાળો દાખલો. હજી અહીંયા 120 ગ્રામ 500 ગ્રામ ગોળમાંથી 79 કિગ્રા 250 ગ્રામ ગોળ. કિગ્રા અને ગ્રામ, તો 120 ગ્રામ અને 500 ગ્રામ ગોળ માઇનસ 29 79 અને 250 ગ્રામ. શૂન્યની શૂન્ય, શૂન્યમાંથી 5 ન જાય એટલે 10કાની જરૂર. 5માં ઉપર લીટી મારી 4, અહીંયા 10, 10માંથી 5 જાય તો કેટલા રહીએ? 5, અને 4માંથી 2 જાય તો 2. હવે અહીંયા આપણે કરીશું, શૂન્યમાંથી નહીં જાય એટલે 2 ઉપર લીટી, ત્યાં 1, 10માંથી 9 જાય તો 1, અને હવે 1માંથી પાછા 7 નહીં જાય તો પાછો 10કો. 1 ઉપર લીટી, ત્યાં 0, અને 1ની ઉપર 10, 10માંથી 10ને 1 11, 11માંથી કેટલા કાઢ્યા? 7, તો કેટલા વધ્યા? 4, એટલે કે 41 કિગ્રા અને 250 ગ્રામ ગોળ. હવે જેવા સરવાળા હતા એવા જ બાદબાકી છે, અને બાદબાકી તમારે માટે અઘરા છે નહીં, બરાબર. તો અહીંયા દાખલો 13મો, 31 કિગ્રામાંથી 19 કિગ્રા બાદ કરો. સૂચના આપી દીધી છે એટલે આપણે બાદબાકી જ કરવાની છે. સહેજ નીચે લખશું વચ્ચોવચ, એટલે બાદબાકી 10કાની જરૂર પડે તો, જગ્યા હોય તો સરળ પડે. 31 કિગ્રા માઇનસ 19
ग्रा पाछू अहीं किग्रा लखी नाखशुं। घणी बधी जग्या छे बराबर। हवे एकमांथी नौ नहीं जाए तो आपणे शुं करवुं पड़शे, दसको लेवो पड़शे। तो त्रण उपर लीटी, ત્યાં બે મૂકીશું, અહીંયા દસ મૂકીશું, અગિયારે મૂકી શકાય। આપણે બોલીએ છીએ દસ ને એક અગિયાર, અગિયારમાંથી કેટલા ઓછા કરવાના, નવ। અગિયારમાંથી નવ ઓછા કરો તો કેટલા રહીએ, બે, અને બેમાંથી એક ઓછો કરી દે તો કેટલું થયું, બાર કિગ્રા। તો અહીં લખવાનું જવાબ બાર કિગ્રા, ન લખી તો ચાલે, જગ્યા છે તો લખશું, નહીં જગ્યા હોય તો નહીં લખી। હવે બોતેર કિગ્રામાંથી ચુમ્માલીસ કિગ્રા, પહેલાં અહીં લખવાનું બોતેર કિગ્રા, નીચે જ લખજો એટલે ઉપર દસકો લેવો હોય તો ચાલે, માઇનસ ચુમ્માલીસ કિગ્રા। અહીંયા કિગ્રા, બેમાંથી તો ચાર નહીં જાય આપણને ખબર જ છે, તો શું કરવું પડશે, આપણે દસકો લેવો પડશે। તો સાત ઉપર લીટી મારવાની, ત્યાં પહેલાંની સંખ્યા એટલે કે છ મૂકવાના, દસકો એટલે દસ, દસ ને બે બાર, બારમાંથી કેટલા ઓછા કરવાના, ચાર, કેટલા રહેશે, આઠ, અને છમાંથી ચાર, અહીં તો લીટી છે એટલે કેટલા રહેશે, બે। તો જવાબ કેટલો આવ્યો, અઠ્યાવીસ કિગ્રા। તો અહીં લખવાનું જવાબ અઠ્યાવીસ કિગ્રા એટલે કે કિલોગ્રામ। પછીનો ત્રીજો દાખલો, એકસો છવ્વીસ કિગ્રામાંથી સત્યાવીસ કિગ્રા બાદ કરો, આડાને ઉભો લખી નાખશું, એકસો છવ્વીસ કિગ્રા માઇનસ સત્યાસી કિગ્રા, થઈ ગયું, વીટી પાડી દીધી, કિગ્રા લખી નાખશું, થઈ ગયા। હવે છમાંથી સાત જશે નહીં, શું કરવું પડશે, દસકો લેવો પડશે। તો બે ઉપર લીટી મારી, ત્યાં એક મૂકવાનો, બાજુમાં કેટલા મૂકવાના, દસકો એટલે દસ, દસ ને છ કેટલા થાય, સોળ, સોળમાંથી સાત કાઢી તો કેટલા વધશે, તો કે નવ। હવે એક, એકમાંથી આઠ જાય, ન જાય, આપણે શું કરવું પડે, દસ કોઈ તો આવડે જ છે, અહીં શૂન્ય મૂકવાનું, અહીંયા દસ મૂકવાના, દસ ને એક કેટલા થાય, અગિયાર, અગિયારમાંથી આઠ ઓછા કર્યા કેટલા વધે, ત્રણ, અને શૂન્યની શૂન્ય, જવાબ આવ્યો ઓગણચાલીસ કિગ્રા। જવાબ ઓગણચાલીસ કિગ્રા। ત્યાર પછી ચારસો બાવન કિગ્રામાંથી એકસો છોતેર કિગ્રા બાદ કરો, ચારસો બાવન કિગ્રા, પહેલાં લખવાનું, આટલું નીચે જ લખશું, ચારસો બાવન કિગ્રા માઇનસ એકસો છોતેર કિગ્રા, અહીંયા કિગ્રા। હવે બેમાંથી તો છ નહીં જાય બરાબર છે, તો શું કરવું પડશે, દસકો લેવો પડશે। તો પાંચ ઉપર લીટી, ત્યાં ચાર, અને બાજુમાં દસ, દસ ને બે કેટલા થાય, બાર, બારમાંથી છ ઓછા કરી તો કેટલા રહેશે, છ। હવે ચારમાંથી સાત નહીં જાય તો પાછો દસકો લઈ લેવાનો, અહીંયા ત્રણ અને અહીંયા દસ, હવે દસ ને ચાર કેટલા થાય, ચૌદ, ચૌદમાંથી સાત જાય તો કેટલા વધે, સાત, અને ત્રણમાંથી એક જાય તો કેટલા વધે, બે। તો જવાબ આવ્યો બસો છોતેર કિગ્રા। તો અહીં લખવાનું જવાબ બસો છોતેર કિગ્રા બરાબર। હવે સામેના દાખલા, તેતાલીસ ગ્રામમાંથી સત્યાવીસ ગ્રામ બાદ કરો, ગ્રામ જ લખવાના છે, વચ્ચોવચ્ચ આવી રીતે, તેતાલીસ ગ્રામ માઇનસ સત્યાવીસ ગ્રામ,
અહીંયા ગ્રામ. હવે ત્રણમાંથી સાત તો ન જાય તો શું કરવું પડે, દસ કો તો અહીં લીટી, અહીંયા ત્રણ અને અહીંયા દસ. દસને ત્રણ કેટલા થાય, તેર. તેરમાંથી સાત જાય તો કેટલા વધે, તો કે છ. અને ત્રણમાંથી બે જાય તો એક. સોળ જવાબ આવ્યો. તો અહીં લખવાનું જવાબ સોળ ગ્રામ. બીજો દાખલો બાજુમાં એકાણું ગ્રામમાંથી સડસઠ ગ્રામ, એટલે અહીં લખવાનું એકાણું ગ્રામ માઇનસ સડસઠ ગ્રામ. અહીંયા ગ્રામ. હવે એકમાંથી સાત જાય નહીં તો શું કરવું પડે, દસ કો લેવો પડે. અહીંયા લીટી, અહીંયા આઠ અને અહીંયા દસ. દસને એક કેટલા થાય, અગિયાર. અગિયારમાંથી સાત ઓછા કરી તો કેટલા રહેશે, ચાર. આઠમાંથી છ ઓછા કરો તો કેટલા રહેશે, બે. તો કેટલા આવ્યા, ચોવીસ ગ્રામ. જવાબ ચોવીસ ગ્રામ. ત્યાર પછી બસો ત્રેસઠ ગ્રામમાંથી એકસો સુડતાલીસ ગ્રામ. આ બસો ત્રેસઠ ગ્રામ માઇનસ એકસો સુડતાલીસ ગ્રામ. અહીંયા ગ્રામ થઈ ગયું. ત્રણમાંથી સાત જાય ન જાય. અહીંયા છ ઉપર લીટી, અહીંયા પાંચ, અહીંયા દસ. હવે સાવ દસને ત્રણ તેર. તેરમાંથી સાત ઓછા કરી તો કેટલા રહીએ, તો કે છ. પાંચમાંથી ચાર ઓછા કરો તો એક. બેમાંથી એક ઓછો કરો તો એક. કેટલો જવાબ આવ્યો, એકસો સોળ ગ્રામ. ત્યાં લખવાનું જવાબ એકસો સોળ ગ્રામ થઈ ગયું. બાજુમાં આઠમો દાખલો છસો આઠ ગ્રામમાંથી ત્રણસો ત્રેપન ગ્રામ. પહેલાં લખવાના આઠ ગ્રામ માઇનસ ત્રણસો ત્રેપન ગ્રામ. અહીંયા ગ્રામ. હવે આઠમાંથી ત્રણ જશે, હા, તો કેટલા રહેશે, પાંચ. કેમ કે ત્રણ નાના છે, શૂન્યમાંથી પાંચ જાય ન જાય તો શું કરવું પડે, દસ કો. તો અહીંયા લીટી, અહીંયા પાંચ અને અહીંયા દસ. દસમાંથી પાંચ ઓછા કરી તો પાંચ. પાંચમાંથી ત્રણ ઓછા કરી તો બે. બસો પંચાવન ગ્રામ. જવાબ બસો પંચાવન ગ્રામ થઈ ગયું. નવમો દાખલો કિગ્રા અને ગ્રામ લખવાનું છે. બત્રીસ કિગ્રા પાંચસો ગ્રામમાંથી અડસઠ કિગ્રા બસો પચાસ ગ્રામ બાદ કરો, એટલે પહેલાં શું લખી લેશું આપણે, કિગ્રા અને ગ્રામ. આવી રીતે કિગ્રા, પછી ઊભી લીટી કરી દેવાની છેક સુધી, અને ગ્રામ. દસ કો લેવા માટે મોટી જગ્યા રાખજો. બત્રીસ કિગ્રા એટલે કિગ્રા એટલે બત્રીસ કિગ્રા નીચે મૂકવાના. પછી પાંચસો ગ્રામ એટલે ગ્રામ નીચે પાંચસો મૂકવાના. હવે શું કરવાનું, માઇનસની નિશાની વાંચવાનું. અઢાર કિગ્રા એટલે અહીં અઢાર એટલે કિગ્રામાં લખવાના. બસો પચાસ એટલે ગ્રામમાં લખવાના. મુકાઈ ગઈ રકમ. હવે ગણી લઈશું. શૂન્યની શૂન્ય, શૂન્યમાંથી પાંચ જશે નહીં તો દસ કો લેવો પડશે. અહીંયા ચાર મૂકીશું, અહીંયા દસ કરશું. દસમાંથી પાંચ જાય તો પાંચ,
चार माथी बे जाए तो बे, 250 हवा बे माथी आठ नहीं जाए, त्रण उपर 10 लीटी मारी त्या बे मूकीशू, पहेलानी संख्या मूकवानी 10, 10 ने बे केटला थाय 12, 12 माथी आठ ओछा करो 4 रहेशे, અને બેમાંથી એક જાય તે એક, તો કેટલો જવાબ આવ્યો? 14 કિગ્રા અને 250 ગ્રામ. અહીંયા લખવાની જરૂર નથી, સમાશે નહીં. 10મો દાખલો. 243 કિગ્રા 750 ગ્રામમાંથી 157 કિગ્રા 200 ગ્રામ બાદ કરો. હવે અહીં તમારે પહેલાં કિગ્રા અને ગ્રામ આવી જ રીતે લખવાનું છે. આ કિગ્રા પછી ગ્રામ, લીટી થઈ ગઈ. હવે 243 એટલે અહીંયા કેટલા ગ્રામ છે? 750 એટલે 750 માઇનસ 157 અને 200 જવાબ કરશું. 5માંથી 0 જશે, 5ના 5, 7માંથી 2 જાય તો પણ 5, હવે 3માંથી 7 નહીં જાય જશે તો અહીં 10કો લેવાનો, 3 અહીંયા 10, 13માંથી 7 જાય તો 10 ને 3 13, 13માં 7 જાય તો 6, હવે 3માંથી 5 નહીં જાય, પાછો 10કો લેવો પડશે, આ 1 અને 10, પાછા 10 ને 3 13, 13માંથી 5 જાય તો 8, 1માંથી 1 જાય 0. 86 કિગ્રા અને 550 ગ્રામ. પછી એક દાખલો અહીંયા છે 11મો. 705 કિગ્રા 800 ગ્રામમાંથી 358 કિગ્રા 350 ગ્રામ બાદ કરો. તો અહીં લખી લઈશું કિગ્રા અને ગ્રામ. મોટી જગ્યા રાખજો, 2 દસકા આવે તો વાંધો નહીં. 705 અને 800 માઇનસ 358 350 થઈ ગયું. 0 ની 0, 0માંથી 5 નહીં જાય એટલે 10કો લેવો પડશે, અહીંયા 7 અને અહીંયા 10, 10માંથી 5 જાય તો 5, 7માં 3 જાય તો 4, 450 ગ્રામ આવ્યા. હવે 1 કિલોનો વારો. 5માંથી 8 નહીં જાય, 0 ઉપર નહીં, અહીંયા લીટી 6, 0 ઉપર 0ની પહેલાં 9ની આવે અને અહીંયા 10, 10 ને 5 15, 15માંથી 8 કેટલા વધે? 7, 9માંથી 5 કાઢવાના કેટલા વધે? 4, અને 6માં 3 જાય તો 3, 347 કિગ્રા અને 450 ગ્રામ. હવે તમારે રકમ આપેલી છે, ખાલી દાખલો જ ગણવાનો છે. 41 કિગ્રા 370 ગ્રામ માઇનસ 17 કિગ્રા 188 ગ્રામ, 0માંથી 8 જાય 9 જાય એટલે અહીંયા લીટી અહીંયા 6 મૂકવાના, અહીંયા 10, 10માંથી 8 જાય કેટલા વધશે? 2, 6માંથી 8 નહીં જાય, પાછો 10કો, અહીં 3 ઉપર લીટી, અહીંયા 2 અને 6ની ઉપર 10, 10 ને 6 16, 16માંથી 8 જાય તો 8 અને 2માંથી 1 જાય તો 1, હવે 1માંથી 7 નહીં જાય એટલે 10કો, 4 ઉપર લીટી, ત્યાં 3 અને 1ની ઉપર 10, 10 ને 1 11, 11માંથી 7 જાય તો 4, 3માંથી 1 જાય તો 2, 24 કિગ્રા અને 182 ગ્રામ. બીજો દાખલો. 545 કિગ્રા 268 ગ્રામ માઇનસ 336 કિગ્રા 185 ગ્રામ, 8માંથી 5 જશે તો કે હા, તો કે 3 વધ્યા, 6માંથી 8 નહીં જાય એટલે 10કો, અહીંયા 2 ઉપર લીટી, ત્યાં 1 અને 10, 16માંથી 8 જાય તો 8 અને 1માંથી 1 જાય તો 0, 5માંથી 6 નહીં જાય, 4 ઉપર લીટી, અહીંયા 3 અને અહીંયા 10, 15માંથી 6 કાઢી તો 9 અને 3માં 3 જાય તો 0 અને 5માં 3 જાય તો 2, તો 209 કિગ્રા 83 ગ્રામ. કિગ્રા ગ્રામ, 18 કિગ્રા 750 ગ્રામ ખાંડ અને 9 કિગ્રા 500 ગ્રામ ખાંડ. 0 ની 0, 5 ના 5, 7માંથી 5 જાય તો 2,
હવે આઠમાંથી નવ નહીં જાય એટલે દસ કો એક ઉપર શૂન્ય અને અહીં દસ, અઢારમાંથી નવ જાય તો નવ શૂન્ય, નવ કિગ્રા 250 ગ્રામ ખાંડ. એ જ રીતે 247 કિગ્રા 900 ગ્રામ તલ માઇનસ 129 કિગ્રા 750 ગ્રામ તલ, શૂન્યની શૂન્ય, શૂન્યમાંથી પાંચ નહીં જાય, અહીંયા આઠ મૂકીશું, અહીંયા દસ, દસમાંથી પાંચ જાય તો પાંચ, આઠમાંથી સાત જાય તો એક, 150 ગ્રામ. હવે અહીંયા સાતમાં નવ નહીં જાય, અહીં લીટી, અહીં ત્રણ, સત્તર, સત્તરમાંથી નવ કાઢવાના, કેટલા બીતા આઠ. હવે ત્રણમાંથી બે જાય તો એક, અને બેમાંથી એક જાય તો પણ એક, 118 અને 150 થઈ ગયું બધાયને. સરસ. તો આજે આપણે શું શીખ્યા? બાદબાકી શીખ્યા. જો કે તમને આવડતા જ હશે બાદબાકી, ખાલી કિલોગ્રામ અને ગ્રામ જ લખવાનું હતું. ઓકે, તો આજના હોમવર્કમાં છે 13મો પ્રશ્ન, બાદબાકી કરો. એકથી કેટલા દાખલા આપણે કર્યા? 15 દાખલા. 15એ 15 તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે.